નમસ્કાર દોસ્તો, નવું ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. બંગાળની ખાડીમાં ઉભું થયેલું વાવાઝોડું ગુજરાત તરફ ઘસી રહ્યું છે અને તેના લીધે કચ્છ અને સૌરાષ્ટ્રની આસપાસ તેની અસર વર્તાશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ બંગાળની ખાડીમાં ગુલાબ બાદ ઉદ્યોગ ચક્રવાત ઊભું થાય તેવી સંભાવના દેખાઈ રહી છે. ગુજરાતમાં 7 તારીખ નવરાત્રી ઉજવણીની તૈયારીઓ કરાઈ રહી છે તો બીજી તરફ વાવાઝોડાને કારણે વધુ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. ગુલાબ વાવાઝોડાને લીધે ગુજરાતમાં ભારે વરસાદની વકી છે અને મહિનાના અંતમાં એટલે કે આવતીકાલે 30 નવેમ્બર વાવાઝોડું ગુજરાતમાં કચ્છના દરિયા કિનારેથી પસાર થાય તેવી સંભાવના દેખાઈ રહી છે. તો બીજી તરફ બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશરના લીધે વાવાઝોડું આકાર લે તેવું માનવામાં આવી રહ્યું છે. ગુલાબ વાવાઝોડું નબળું પડ્યા પછી તે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે. આ લો પ્રેશર દરિયા સુધી પહોંચ્યા બાદ ફરી વાવાઝોડામાં પરિવર્તિત થશે તેવી શક્યતાઓ પ્રબળ બની રહી છે. આ પછી આ વાવાઝોડું શાહીન નામે પૂર્વ પાકિસ્તાન તરફ આગળ વધી શકે તેવી સંભાવના છે. હવામાનની વેબસાઇટ બિંડી પ્રમાણે કચ્છની ખાડીની નજીક પહોંચ્યા બાદ લો પ્રેશર આવતીકાલે વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે અને આ પછી લો પ્રેશર નલિયા તરફ આગળ વધીને દરિયામાં પહોંચીને વાવાઝોડાનો આકાર લઈ શકે છે અને આ કારણે કચ્છ તથા સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુલાબ બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર સર્જાયું છે જે આગામી દિવસોમાં શક્તિશાળી બનીને વાવાઝોડામાં પરિવર્તિત થશે અને તેની સંભાવના દેખાઈ રહી છે. જોકે આ અંગે કોઈ પ્રબળ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી નથી. તો બસ આ વિડીયો ફરી મળીશું નવા વિડીયો સાથે.